નડિયાદમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. નડિયાદ શહેરમાં લગભગ 50 થી વધુ લોકોના શ્વાન કેસ સામે આવ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37.5 થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જે બાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી. હાલ શહેરમાં રખડતા શ્વાનના આતંકને કારણે નડિયાદવાસીઓ ભયભીત છે. જિલ્લા પરિષદ આવ્યા છે ડોગ બાઇટના. નડિયાદના જુદા જુદા વિસ્તારમાંથી આવ્યા છે. વાણિયાવાડ સર્કલથી, બીએપીએસ મંદિરથી, કંટ્રામ રોડ ઉપર, રિલાયન્સ બાજુ એ બાજુનાથી જુદા જુદા એરિયામાં થાય છે. બધાને એના ઇન્જેક્શન આપવામાં આવે છે. એઆરવી તથા વેક્સિનેશન આપવા, બધાને એન્ટીબાયોટિક ને જે જરૂર પડે અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે. આ મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા, હું અને મારા વાઈફ ઘરને, અને શાક લઈને બહાર નીકળતા હતા. સામેથી કૂતરું આવ્યું અને મને બચકું ભરી લીધું પગે, અને ઘણા લોકોએ થઈને છોડાયું પણ છોડતું નહોતું, અને છોડ્યા પછીથી પછી મારા વાઈફને બચકું ભર્યું. અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું. સિવિલમાં અહીંયા આવ્યા પછી મને 4 ટાંકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે, અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે અને મારા વાઈફને જો ટ્રીટમેન્ટ ચાલુ છે. અમે શાકભાજી લઈને મોટી માર્કેટમાંથી નીકળતા હતા, ત્યાં આગળ કૂતરું આવ્યું અને પહેલા મારા મિસ્ટરને કર્યું પગે, પછી એમનો પગ છોડતો જ નહોતો. બધા આવીને લાકડીથી માર્યો, પછી એમનું છોડીને સીધું હું પાછળ બેઠી હતી તો મારા પગે બચકું ભર્યું. એમને તો બહુ જ બચકું ભર્યું છે. એમને ટાંકા આવ્યા છે, 4 થી 5 ટાંકા આવ્યા છે. હું પ્રજાપતિની વાડી પાછીથી આવતો હતો અને ટર્ન માર્યો, ત્યાં કૂતરું બેઠેલું, બ્લેક કલરનું હતું એટલે ખ્યાલ ન આવ્યો એકદમ મને, અને સીધું મને બાઇક ઉપર હતો અને બાઇક પગ લઈ લીધો સીધો બચકું. અને છોડાવા ગયો એટલે મારા હાથ ઉપર બચકું ભરી લીધો, હાથ લઈ લીધો મોઢામાં, અને પગમાં એક ટાંકો આવ્યો છે મારા.